ओके स्टूडेंट्स, तो अजीजी આપણે સબ્જેક્ટ ટેલ કરવાના છીએ. ઈ છે તમારા સિવિલના સેમેસ્ટર 5th નો સબ્જેક્ટ, જેનું નામ છે કોન્ક્રીટ ટેકનોલોજી. બરાબર? અને કોન્ક્રીટ ટેકનોલોજીમાં આ બેઝિકલી વિડિયો તો છે ને તમારા એક સમ છે ને, બરાબર, એના ડાઉટ ક્લિયરન્સ માટે છે. સમ કેના રિલેટેડ છે? તો કે મિક્સ ડિઝાઇન રિલેટેડ. મિક્સ ડિઝાઇન છે શું? સૌથી પહેલા તો હું તમને એ સમજાવી દઉં. તમે એની પહેલા તો જો બેઝિક તમને ક્રાઇટેરિયા ખબર છે કે કોન્ક્રીટ મારે બનાવવું હોય તો કોન્ક્રીટ માટે મારે કયા કયા મટીરિયલ જોઈએ, કયા કયા મટીરિયલ જોઈએ. તો લાઈન વાઇઝ આપણે ટેલી કરીએ. સિમેન્ટ જોશે, સિમેન્ટ છે એ આપણે બેગ્સમાં કલેક્ટ કરશું. પછી આપણે સેન્ડ જોશે એ મીટર ક્યુબમાં કલેક્ટ કરશું. અને એગ્રીગેટ જોશે એ પણ આપણે કેમાં કલેક્ટ કરશું? તો કે મીટર ક્યુબમાં. એની સાથે સાથે મિક્સિંગ માટે જોશે વોટર. બરાબર? એની જે છે કોઈ પણ પ્રોપર્ટીઝ એને ઇન્ક્રીઝ કરવી હોય, મારે પ્રોપર્ટીઝ સુધારવી હોય, બરાબર, તો એના માટે મને યુઝ થશે એગ્રીગેટ, સોરી એડમિક્સચર. અને સાથે સાથે એના જે છે, બરાબર, વોઇડ્સ, એના જે વચ્ચે ગેપ બનેલા છે, ગેપની વચ્ચે રહેલી હવા, આ બધાનું મિશ્રણ થઈને કોન્ક્રીટ આપણે રેડી થાય. બટ એમાં કેવું છે કે કોન્ક્રીટ છે ને એના બે ટાઈપ્સ પડે છે. બરાબર? આપણે આ જો ગ્રેડ્સ તો તમને ખ્યાલ જ હશે, મોસ્ટલી કોન્ક્રીટના ગ્રેડ્સ કયા કયા આવે? તો કે M5 થી M20 ઓર M25, એ બધા જે ગ્રેડ્સ છે ને, બરાબર, આપણે એને નોમિનલ મિક્સ કહીએ છીએ. હવે નોમિનલ મિક્સ એટલે શું? તો જો પહેલા એ બે વચ્ચેનો ડિફરન્સ કહી દો, એક છે ડિઝાઇન મિક્સ હશે અને એક હશે નોમિનલ મિક્સ. હવે નોમિનલ મિક્સ એટલે શું? નોમિનલ મિક્સ એટલે કે એમાં હું કોઈ પ્રપોર્શન છે, બરાબર, સપોઝ કે હું એમ કહું કે M20, બરાબર, મેં કોઈ એક ગ્રેડ મને બનાવવો છે M20. હવે M20 નો મારે ગ્રેડ બનાવવો, આ M20 નો મિનિંગ શું થશે? એમ એટલે કે મિક્સ, અને 20 એટલે કે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, એના ઉપર કમ્પ્રેશન ફોર્સ લગાડું અને 28 દિવસ પછી એ બ્લોકની જે મને સ્ટ્રેન્થ મળે ને એ છે 20. બરાબર? તો 28 દિવસ પછીની સ્ટ્રેન્થ 20. તો આના માટે જે મારે જોઈએ મટીરિયલ, આપણે કીધું કે સિમેન્ટ, સેન્ડ અને એગ્રીગેટ જોઈએ. તો રેશિયો આપણો કંઈક રાખતા હતા 1:1.5:3. પણ આ રેશિયોમાં હું કોઈ પણ કેલ્ક્યુલેશન નતો કરતો, હું ખાલી રેશિયો લગાડતો હતો કે સપોઝ 1 part ઓફ હું સિમેન્ટ નાખું, હવે હોય એ 1 part હોય એ બેગમાં પણ હોઈ શકે, કિલોમાં પણ હોઈ શકે, અને હું એમ કહું કે સાઈડ ઉપર જઈએ તો તગારામાં પણ હોઈ શકે. તો 1 તગારું સિમેન્ટ, 1.5 તગારું રેતી અને 3 તગારા કપચી. બરાબર? તો આ મૂવી છે એપ્રોક્સિમેટલી આપણે જે છે બધું આનું કેલ્ક્યુલેશન લઈ લેતા હતા અને પછી આપણે એવું એઝ્યુમ કરતા હતા કે સ્ટ્રેન્થ M20 આવે. પણ આ એપ્રોક્સિમેશન ક્યાં સુધી ચાલતું? તો મેક્સિમમ M20 સુધી જાય. પણ M20 થી જો વધારે મારે સ્ટ્રેન્થ નો બનાવવો હોય તો આપણી પાસે કોઈ પ્રપોર્શન નથી. બરાબર? મારે જેમ જેમ સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવી, આ પ્રપોર્શન હવે એની માટે M20 થી અપર ના જમ M25 નો બી છે આપણી પાસે, પણ આપણે લિમિટ બાંધી દીધી કે M20 એની પછી મારા કોઈ પ્રપોર્શન નથી આવતા. પછી હું શું કરું છું? હવે હું મિક્સ કરું છું. બરાબર? જેમ જેમ મારે સપોઝ માની કે 3 મટીરિયલ છે અહીંયા, કયા કયા છે? એક છે સિમેન્ટ, એક છે સેન્ડ અને એક છે એ છે તમારું એગ્રીગેટ. ત્રણેયનો યુઝ શું છે? સિમેન્ટનો યુઝ શું છે? તો કે બોન્ડિંગ માટે. શું કરશે સિમેન્ટ? બોન્ડિંગ આપશે. સેન્ડ, તો સેન્ડ છે જે એગ્રીગેટ છે તમારા, બરાબર, ટ્રાયંગ્યુલર કે જેવા પણ શેપના એગ્રીગેટ છે એની વચ્ચેનું જે ગેપ છે એ ગેપ ફિલ કરવા, વોઇડ્સ ફિલ કરવા શું યુઝ થશે? વોઇડ્સ માટે. તો કે સેન્ડ અને એગ્રીગેટ છે એ મેન સ્ટ્રેન્થ પ્રોવાઈડ કરવા વાળો આમાં કમ્પોનન્ટ છે. સ્ટ્રેન્થ તમારે વધારવી હોય કોન્ક્રીટની તો સ્ટ્રેન્થ કોણ આપશે? એગ્રીગેટ. તો મારે એગ્રીગેટના આમાં મારે છે ને એવી રીતે હું ડિઝાઇન કરીશ, બરાબર, કે જેની સ્ટ્રેન્થ વધારે. તો સ્ટ્રેન્થ વધારે માટે ઓબ્વિયસલી મારે શું જોશે? એગ્રીગેટનું છે પ્રપોર્શન વધારે જોશે. હવે આ પ્રપોર્શન અહીંયાથી મેચ નહોતું થતું 1:1.5:3. આમાં હું લઉં સપોઝ તો કે 1:1:2 અહીંયા સુધી બરાબર હતું. અહીંયા સુધી નોમિનલ મિક્સ કરતો તો ચાલતો હતો, અહીંયા સુધી હું અંદાજા પ્રમાણે એનું બધું વેટ એડ કરી દેતો હતો. અહીંયા એવું નથી કરવાનું. જે મેમ 25 થી તમે અબજાવી બધા એક માટે તમારે કેલ્ક્યુલેટ કરવું પડે એને કહીએ છીએ આપણે મિક્સ ડિઝાઇન. બરાબર? એમ 25 અપ, એમ 25 થી બિલો છે બધાને આપણે શું કહીએ છીએ? નોમિનલ ડિઝાઇન અથવા તો નોમિનલ મિક્સ. એમાં આપણા પ્રપોર્શન આપણને આપેલા હશે એ આપણે ડાયરેક્ટલી કુકમ કરી દેશું. પણ અહીંયા તમે જોઈ જ શકો છો તમારી સ્ક્રીન ઉપર જો આખી આખી રકમ લખીને તમને રાખેલી છે અહીંયા કે કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરવાની છે. ગ્રેડ કેટલો જોઈએ છે મારે? M35. એમ એટલે મિક્સ અને 35 એટલે એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ 28 દિવસ પછી. તો 25 થી વધારે છે, ઓકે, તો હું આનું છે નોમિનલ મિક્સ કરી શકીશ નહીં. આના માટે મારે ફરજિયાત શું કરવું પડશે? તો કે ડિઝાઇન મિક્સ. ડિઝાઇન મિક્સ કરવું હોય તો જો ઓકે કે આપણને ડેટા આપ્યો હશે, બરાબર, આ સમમાં તો હું ઓલમોસ્ટ બધી વસ્તુ કવર કરું છું. માંથી અમુક ડેટા તમને સમમાં હજી આપેલો હશે જે અત્યારે હું અહીંયા લખ્યો નથી.
તમારે એમ 20 સ્ટ્રેન્થ જોતી હશે તો પેલા એમ 25 નું બનાવવું પડશે એટલે ફાઇનલી ઘટીને કેટલી થઈ જશે તમારી એમ 20 ની થઈ જશે તો આ ઈ જ વસ્તુ છે તમારે એમ 35 ની જોઈએ છે તો પેલા કોન્ક્રીટ બનાવો કેટલા તમારે બરાબર કોન્ક્રીટ હું સપોઝ એમ કહું કે 40 માટે બનાવીશ અને પછી આવી બધી હ્યુમન એરર્સના કારણે ઘટીને 35 થશે તો ઈ વસ્તુ ફાઇન કરવાની છે એટલે શું છે ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ બરાબર આ ટાર્ગેટ મીન સ્ટ્રેન્થ છે એનું જે ઇક્વેશન છે બરાબર ઇક્વેશન તો એવું છે એફ ડેશ ck equals to fck plus 0.65s done for target mean strength f dash ck find કરવો હોય તો fck fck એટલે કોન્ક્રીટ નો ગ્રેડ જે મને ગિવન હોય ઈ એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ટેસ્ટ છે તો 35 done લખી લે plus 1.65 તો ઈ તો ઇક્વેશન નું છે 1.65 અને પછી આવશે s આ s નું મારે શું કરવું s શું છે તો કે s છે છે સ્ટાન્ડર્ડ ડેવિએશન શું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન ભાઈ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે બરાબર હવે અત્યારે તો અમને નથી આપેલું મોસ્ટલી તમને આમાં નહીં આપેલું એ સમ માં તમને જો આપેલું હોય તો શું કરો તો જોઈ લે ઓકે તો શું કીધું સ્ટાન્ડર્ડ ડેવિએશન ની જો મોસ્ટલી કિંમત તમને નહીં આપી હોય બરાબર પણ ઇન કેસ જો આપી હોય તો શું કરવાનું નો આપી હોય તો શું કરવાનું જો નો આપ્યું હોય ને તો આપણી પાસે છે ને કોડ છે બરાબર અત્યારે કેમ તમે ડીએસએસ માં કોડ યુઝ કરો છો આઈએસ 800 એમાં એક કોડ આવે છે આઈએસ 456 બરાબર સ્ટીલ માં સોરી આરસીસી માં માં એક કોડ આવે છે 456 એ કોડ માં છે ને એક પેજ ઉપર આપણાનું ડિસ્ક્રિપ્શન આપેલું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું લેવું એ સ્ટાન્ડર્ડ ડેવિએશન કેના થી મતલબ કે કોન્ક્રીટ ના ગ્રેડ ઉપર તમારું જે કોન્ક્રીટ ની બુક છે ને કોન્ક્રીટ ની બુક માં ટેબલ આપેલું છે અલગ અલગ સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ ની વેલ્યુ અલગ અલગ કોન્ક્રીટ ના ગ્રેડ માટે બરાબર તો ઈ ટેબલ લઈ જો ઈ ટેબલ ની ફોટો મે મૂકો બુક નો છે તમારો અને આ કોડ નો ફોટો ભલે અત્યારે તમારે તો કોડ ફોલો નથી કરવાનો પણ ઇન કેસ જો તમને શીખવું જોઈએ કે ક્યાંથી લેવું તો આ કોડ છે ડાઉનલોડ કરજો IS 456 2000 ના પરથી તમને ઈ પેજ ઉપરથી વેલ્યુ મળી જશે પેજ નંબર છે તમારો 20 ઉપર હશે બરાબર અને 23 ઉપર હશે ટેબલ B એવું લખેલું હશે નન તો સ્ટાન્ડર્ડ ડેવિએશન ની વેલ્યુ તો ટેબલ માં એમ 35 હોય તો એની વેલ્યુ છે તમારી 5 બરાબર એમ 35 માટે સ્ટાન્ડર્ડ ડેવિએશન ની વેલ્યુ કેટલી થઈ તો કે 5 તો સિમ્પલી મારે શું કરવાનું છે આનું આ બિન મલ્ટીપ્લિકેશન એમાં 45 એડ તો આનો આન્સર આવશે f ડેશ ck equals to 43.25 ન્યૂટન પર mm સ્ક્વેર જો આ થી છે હું ડિગ્રી ના સ્ટુડન્ટ્સ ને બરાબર છે ડિગ્રી ના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એવી રીતે સમ કરાવું છું એટલે અમુક વસ્તુ તમને ગિવન હશે અત્યારે હું એમ કહું છું નથી બટ તમારા જે ડિપ્લોમા લેવલે છે આ બધી વસ્તુ ગિવન હશે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી ટેબલ ની યાદ રાખો તો બી ચાલશે ચલો હવે આપણે આવી જઈએ ટર્મ નંબર 2 ટર્મ નંબર 2 એટલે કે વોટર સિમેન્ટ રેશિયો બરાબર વોટર સિમેન્ટ રેશિયો હવે હું શું મટીરીયલ ગણવાનું સ્ટાર્ટ કરું મને ખબર પડી ગઈ કેટલા સ્ટ્રેન્થ માટે મારે કોન્ક્રીટ બનાવવાનું છે તો 43.25 નો હું બનાવીશ ત્યારે મને લાસ્ટ ની કેટલી બચશે સ્ટ્રેન્થ એની એમ 35 ની બચશે વોટર સિમેન્ટ રેશિયો શું કરી શકે વોટર સિમેન્ટ રેશિયો માટે તો વોટર સિમેન્ટ રેશિયો માટે પણ જો હજી મને કોડ તો છે પણ આ બધા કોડ્સ મેં કીધું ડિગ્રી ને જો માઇન્ડ માં રાખીને કરો તો આ બધું જોવા પડે બાકી કઈ જરૂર નથી 2000 નહીં બરાબર 10 200 2000 નહીં ખાલી મિક્સ ડિઝાઇન કરવી હોય તો તમારે આના પ્રમાણે જો વોટર સિમેન્ટ રેશિયો મારે રાખવો હોય આ બી છે અને IS 456 બી છે બરાબર 456 માંથી પણ તમને મળશે તો જો આના પ્રમાણે તમારે વોટર સિમેન્ટ રેશિયો રાખવો હોય તો વોટર સિમેન્ટ રેશિયો છે એમ 35 માટે તમને કીધેલું છે કેટલું આપણે રાખી શકીએ એ છે 0.5 બરાબર વોટર સિમેન્ટ રેશિયો વોટર સિમેન્ટ રેશિયો બરાબર એના સિવાય બીજી એક વસ્તુ અમારે ઇમ્પોર્ટન્ટ છે એ છે આપણું એક્સપોઝર કે એક્સપોઝર કેવું છે એક્સપોઝર આપણું કેવું છે તો કે મોડરેટ મોડરેટ એક્સપોઝર હોય તો એ પણ અહીંયા ફેક્ટર ઇફેક્ટ કરે છે વોટર સિમેન્ટ રેશિયો માટે તો એક્સપોઝર આવું હોય બરાબર છે તો તમે આના છે ને પેજ નંબર 20 ઉપર આવી જજો કેના IS 456 હવે તમે ડાઉનલોડ કરો તો ના કરો તો તમારા સ્ક્રીન ઉપર ટેબલ આવે છે એ ટેબલ તમને બુકમાં યાદ રહેલું છે વોટર સિમેન્ટ રેશિયો કેટલો રાખવો મોડરેટ હોય તો વોટર સિમેન્ટ રેશિયો 0.5 આપણે રાખશું એટલે કે વોટર નું વજન ડિવાઇડેડ બાય સિમેન્ટ નું વજન આન્સર કેટલો આવશે 0.50 બરાબર આવડશે તો હું રાખો મેં પણ અહીંયા હું કેવું કરું છું મેં કીધું ને કે મને છે ને કોન્ક્રીટ ની જેમ જેમ સ્ટ્રેન્થ વધારે એમ સારું
તો તમે વિચારો કે ચાર મટીરીયલ છે આમાં સિમેન્ટ સેન્ટ રેતી અને પાણી સૌથી ઓછા વજનવાળું કયું હોય છે આમાં સિમેન્ટનો કઈ વજન હશે રેતીનો કઈ વજન હશે એગ્રીગેટનો કઈ વજન હશે પણ સૌથી ઓછો વજન હશે ને પાણીનું હશે તો મારે શું કરવું છે પાણી છે ને હજી ઘટાડવું છે તો હું એક વસ્તુ ઘટાડીશ તો બીજી વસ્તુ હું વધારી શકું હું પાણી ઓછું કરી નાખું તો હું શું છે રેતી કોર્સ એગ્રીગેટ છે જે આપણી સ્ટ્રેન્થ આપે છે બરાબર જે આપણા એગ્રીગેટ છે કપચી છે જે સ્ટ્રેન્થ આપે છે ને એને વધારે રાખીશ અને પાણીનો પર્સન્ટેજ કે ઉપર નાખીશ ઓછું એટલે ઓછું ઇન્સેન્સ કેવાનું એગ્રી એડમિક્સર યુઝ કરી નાખીશ એડમિક્સર યુઝ કરીશ તો શું થશે એ પાણીની જે છે કમી છે એ પૂરી કરશે ડ્રાય રહેવા દેશે નહીં બરાબર ચલો તો હું એમ કહું કે હું છે ને સાઇટ એક્સપિરિયન્સ ના આધારે બેઝડ ઓન સાઇટ આપણે આજે છે રેશિયો ઘટાડ્યો 0.05% ને ઘટાડ્યો શું છે સ્ટેપ નંબર 3 બે સ્ટેપ પહેલા તો તમારા નોટબુકમાં છે નોટ ડાઉન કરી લેજો બરાબર એટલે તમને કોઈ ડાઉટ ના રહે ચલો સ્ટેપ નંબર 3 છે તમારું ડિટર્મિનેશન ઓફ વોટર કન્ટેન્ટ બરાબર છે ડિટર્મિનેશન ઓફ વોટર કન્ટેન્ટ પાણીનું જે છે કેટલા કિલો કેટલા લીટર કેટલું યુઝ થશે એ મારે કેલ્ક્યુલેટ કરવું છે આ વોટર કન્ટેન્ટ કેલ્ક્યુલેટ કરવું હોય તો વોટર કન્ટેન્ટ કેલ્ક્યુલેટ કેવી રીતે થાય બરાબર તો અહીંયા છે ને જુઓ આપણી પાસે છે ને એક ટર્મ આપણને આપેલી છે IS 10262 2009 અને આવું બીના એક હોય તો ટેબલ તો છે જ તમારા બુકમાં બધા ટેબલ્સ આપેલા છે બુકનું કટ ઓફ વધારે ફોલો કરજો આ ના કરો તો કાંઈ નહીં આવડે લખી તમારે કોડ ડાઉનલોડ કરવા કોડ લઈ જવા એવું કઈ નથી કરવું બુકમાં છે કટ ઓફ ફોલો કરજો અને કાં તો તમને આની બધી કિંમત રકમ આપેલી હશે ડિપ્લોમા માટે વાત કરું છું તો શું છે આમાં તો મેક્સિમમ જે વોટર સિમેન્ટ રેશિયો છે અથવા તો જે મેક્સિમમ વોટર નો પર્સન્ટેજ છે 20 mm સાઇઝ ના જો એગ્રીગેટ્સ હોય ને બરાબર તો એ આપણે છે ને 186 લિટર્સ યુઝ કરીએ છીએ બરાબર ટેબલ ઉપર તમને મળી જશે મેક્સિમમ જે વોટર છે એ પર્સન્ટેજ અથવા તો મેક્સિમમ વોટર કેટલા લિટર રાખીએ છીએ 20 mm સાઇઝ ના એગ્રીગેટ તો કેટલા ઓકે 186 બટ આ વોટર છે ને એના માટેનો સ્લમ્પ છે ને એ 25 થી 50 mm નો જ હોવો જોઈએ 25 થી 50 નો સ્લમ્પ હશે તો 186 બરાબર પણ આપણો સ્લમ્પ એ 25 થી 50 નથી 150 થી 175 છે તો શું કરું તો જો એક વસ્તુ થઈ શકે કે એવરી 25 mm increased in slump water increased by 3% એટલે કે જેટલા 25 mm ઇન્ક્રીઝ થાય સ્લમ્પ બરાબર જો 150 થી 175 એટલે બહુ લિક્વિડ જેવું છે સ્લમ્પ એટલે જો જેમ વધારે પડી જાય ને એમ લિક્વિડ જેવું હોય ઓછું પાણી નાખો તો એનો શેપ મેન્ટેન થાય પણ વધારે પાણી નાખો તો લિક્વિડ જેવું થઈ જાય ફ્લો થવા માંડે તો એટલે આ 150 થી 175 આ પ્લમ કોન્ક્રીટ માટે યુઝ થશે એટલું ખાલી તમારે નોલેજ માટે કહું છું પ્લમ કોન્ક્રીટ માટે યુઝ થશે તો અહીંયા જેટલા 25 વધે 50 ઉપરના જેટલા 25 વધે એના માટે તમારે કેટલા ટકા ઇન્ક્રીઝ કરવાનું છે તો કે 3% તો 50 સુધી છે 186 ચાલે 50 થી 75 જવું હોય તો 50 થી 75 જવું હોય તો 1.25 વધે તો 3% વધે પછી 75 થી બીજા 25 એટલે 100 જવું હોય તો બીજા 3% વધે પછી 100 થી 125 જવું હોય તો હજી 3% વધે 125 થી 150 જવું હોય તો હજી 3% વધે પછી 150 થી 175 જે મેક્સિમમ લિમિટ છે ત્યાં જવું હોય તો હજી 3% વધે ટોટલ કેટલા વધે તો કે 3, 6, 9, 12 અને 15% તમારે પાણી હજી 15% વધારવું પડશે બરાબર આટલું પાણી છે કેના માટે તો કે 25 થી 50 એટલે કે સાવ ગાંઠા જેવો તમારે બનાવવો હોય ને બ્લોક તો ચાલે પણ આવું જોતું હોય તો લિક્વિડ જેવો બરાબર આ ગાંઠા જેવો સ્લમ છે આ છે ને સાવ કેવો છે લિક્વિડ જેવો બરાબર તો લિક્વિડ જેવો સ્લમ તો ઓબ્વિયસલી પાણી કેવું જોશે વધારે તો 15% વધારે હજી
તો 186 તો છે હજી એના 15% નો ઉમેરો તો કેટલો છે 186 તો છે હજી હું 15% વધારું છું કોના તો કે 186 ના બરાબર એટલે 15 ભાગ્યા શું કરવું પડશે અહીંયા મારે શું મારો ફાઈનલ આન્સર છે ને મને મળશે 213.9 લીટર 213.9 લીટર મને મોટર જોશે બટ અહીંયા આપણે શું વાત કરી કે જે 213.9 લીટર વોટર છે બરાબર એમાં મેં કહ્યું કે વોટર સેમેન્ટ રેશિયો ઓછો કરો છો વોટરનો જે અમુક અમાઉન્ટ ઓછો કરીશ અને એની જગ્યાએ હું શું યુઝ કરી લઈશ એગ્રીગેટ સોરી એની જગ્યાએ શું યુઝ કરી લઈશ હું એડ મિક્સર એડ મિક્સરનું કામ છે વોટર જેવું જ કામ કરશે સપોઝ એમાં એડ મિક્સરને કંઈક નાખ્યું એ વોટર જેવું છે ઈ છે બધું મટીરીયલને મિક્સિંગ કરવા માટે છે ત્યાં સુધી છે મિક્સ થઈ ગયું છે પછી એની મેળે ઉડી જશે એની મેળે ઉડી ગયું તો અને પોતાનું કામ એ કરી દીધું ને બોટલ જેટલી જગ્યા રોકતું તો જગ્યા પણ એને રોકી નહીં તો જે જગ્યા નથી રોકી એની જગ્યાએ તમે આ કોર્સ એગ્રીગેટ એટલે કે જે આપણી સ્ટ્રેન્થ આપે છે યુઝ કરી શકો તો આ પર્સન્ટેજ હું હજી શું કરીશ ઓછા કરીશ કેટલા તો કે અબાઉટ આપણે 15% હજી હું ડિક્રીઝ કરું છું બરાબર ને ડિક્રીઝ બાય 15% ખાલી 15% આનાથી તમે અબોવે કરી શકો આનાથી બી વધારે તમારે પછી કેવો કોન્ક્રીટ જોઈએ છે કેટલી સ્ટ્રેન્થ વાળો જોઈએ છે એના માટે જેમ વધારે સ્ટ્રેન્થ જોતી હશે એમ વધારે કોર્સ એગ્રીગેટ નાખવા પડશે જેમ વધારે કોર્સ એગ્રીગેટ નાખશો એમ તમારે પાણી કેવું કરતું જવું પડશે ઓછું એમ વધારે એડ મિક્સર યુઝ કરવું પડશે તો આના હજી હું શું કરું છું 15% હજી ઓછા કરી નાખું 15% ઓફ 213.9 ઘટાડી નાખો તો ફાઇનલી મને 181.82 લીટર નું જે છે આટલું વોટર જોશે બરાબર એમ 35 માટે આટલા લીટર પાણી લઈ આવીશ તો મારું કામ થઈ જશે અને અહીંયા એડ મિક્સર યુઝ કરવાનું છે ને નેફ્તા બેઝ એડ મિક્સર છે બરાબર ખાલી તમારે નોલેજ માટે નેફ્તા બેઝ છે એના માટે આટલું વોટર કન્ટેન્ટ ચાલશે બરાબર આ એડ મિક્સર ની કંપની જે બનાવતી હોય ને એમાં લખ્યો છે કેટલા કન્ટેન્ટ તમે ઘટાડી શકો તમે 10 ગ્રામ છે એડમિક્સર નાખો તમે આટલું લીટર પાણી ઘટાડી શકો એવો એડમિક્સર છે એ બ્રાન્ડ થી બનાવતી હશે તમને ડિસ્ક્રાઇબ કરીને કહેશે ચલો એક મને મળી ગયું કે પાણી કેટલું જોશે ચલો નેક્સ્ટ જે ટર્મ છે એ આપણે આવશે તમારું સિમેન્ટ કે સિમેન્ટ કેટલું કેલ્ક્યુલેટ કરવું મારે સિમેન્ટ નું છે કેટલા કેજી જોશે બરાબર ડિટર્મિનેશન ઓફ સિમેન્ટ ચલો સિમેન્ટ માટે હું એમ કહું કે વોટર સિમેન્ટ રેશિયો એટલે શું તો કે વોટર માસ એટલે કે વોટર નું વજન ઇન કેજી ઓર ઇન લીટર ડિવાઇડેડ બાય સિમેન્ટ નું બરાબર વોટર સિમેન્ટ બાય સિમેન્ટ નું માસ ઓકે થાય વોટર સિમેન્ટ રેશિયો આપણી પાસે છે 0.45 આ તમે હમણાં માસ ગણ્યું 181.82 લીટર ઓર કેજી લીટર ને કેજી બંને સેમ થશે ડિવાઇડેડ બાય સિમેન્ટ નો માસ સિમેન્ટ કેટલા કેજી જોશે ગણી શકીએ યસ ઇઝી તો સિમેન્ટ નો માસ તો શું જોશે સિમેન્ટ નો માસ ઇક્વલ્સ ટુ 181.82 બરાબર છે ડિવાઇડેડ બાય 0.45 તો જ્યાં આન્સર છે ત્યાંનો આન્સર સમથિંગ આવશે તમારો આન્સર આવશે તમારો 45 યસ તો આનો આન્સર આવશે 444 કેજી બરાબર છે અને આ બધું કેલ્ક્યુલેશન હું 1 મીટર ક્યુબ નું કોન્ક્રીટ બનાવતો હોય એના માટે કરું છું આ એક વસ્તુ યાદ રાખજો તો પર મીટર ક્યુબ તો આટલું છે એ મને પ્રોવાઈડ કરી શકીશું આટલું હું જે છે આપણે માની કે આટલું છે કોન્ક્રીટ નું વજન એ મને બધા કેલ્ક્યુલેશન પ્રમાણે માને છે ઓકે મિનિમમ લિમિટ એ હોય ને કે આનાથી ઓછું તો નહીં તો એ ક્યાં માસ તો એના માટે બી ટેબલ છે આપણે વાત કરીએ એસ 456 માં ટેબલ છે અને બાકી તમારા બુક માં છે તો એના પ્રમાણે જો માઇલ્ડ એક્સપોઝર હોય બરાબર તો કેટલું રાખવાનું છે જુઓ તો એમાં લખેલું છે તમને કે સિમેન્ટ છે એ 300 કેજી પર મીટર ક્યુબ રાખવાનું છે બીએસએ માં પીસીસી ને આરસીસી આપણો આરસીસી છે તો વજન કેટલું છે તો કે 300 કેજી તો ઓછામાં ઓછું હોવું જોઈએ 300 કેજી પર મીટર ક્યુબ આપણું તો 400 જાય છે ક્યાં વાંધો છે બરાબર એટલે સિમેન્ટ પણ કેવું છે ઓકે બરાબર હવે આપણે આવી જઈએ નેક્સ્ટ જે તમારું મટીરીયલ છે એ શું છે સિમેન્ટ મળી ગઈ પછી એગ્રીગેટ્સ જાણવાના છે એગ્રીગેટ્સ માં કયા કયા તો કે પેલું કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ બરાબર સ્ટેપ નંબર 5 વોલ્યુમ ઓફ CA એન્ડ FA કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ નું કદ એટલે કે એનું વોલ્યુમ વોલ્યુમ ઉપર કેટલું માસ ગણી લેશે ઈઝી છે એ તો આપણે થઈ જશે પહેલા વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી તો વોલ્યુમ માટે આપણે શું કરી શકીએ
तो वोल्यूम માટે છે ને મને એ કઈ આપણને આપેલું છે ડિસ્ક્રાઇબ કરીને આપેલું છે કે જો ત્રણ વસ્તુ જોશે વોટર સિમેન્ટ રેશિયો 0.5 હોય બરાબર પછી ઝોન બરાબર છે તમારો ઝોન કયો છે તો કે ઝોન 3 હોય બરાબર અને એગ્રીગેટ ની સાઈઝ 20 mm ની હોય તો કોર્સ એગ્રીગેટ નું જે વોલ્યુમ છે એ તમે 0.64 લઈ શકો બરાબર 0.64 લઈ શકો આવું આપણે ટેબલ માં લખેલું છે ટેબલ માંથી અથવા તો જે લાઇન્સ છે એ બધી વસ્તુ તમારે અત્યારે સ્ક્રીન ઉપર ફોટો સાથે આવે છે તો મેં લઈ લીધું કોર્સ એગ્રીગેટ નું વોલ્યુમ કેટલું લીધું 0.64 બટ અહીંયા ચેન્જ છે 20 mm નું સાઈઝ છે એગ્રીગેટ ની ઈ ફાઇનલ ઝોન છે ઝોન 3 ઈ એ ફાઇનલ બટ વોટર સિમેન્ટ રેશિયો આપો છે ને 0.45 છે 0.50 નથી તો શું કરવું પડશે તો જો વોટર સિમેન્ટ રેશિયો ઘટે તો કોર્સ એગ્રીગેટ ની સાઈઝ તમારી કેવી થાય તો ઈ વધશે આમાં જેટલું ઓછું થયું ઈ વધારીને નાખવાનો ક્યાં તો કે અહીંયા વોટર સિમેન્ટ રેશિયો ઘટ્યો એ ક્યાં એડ કરશું કોર્સ એગ્રીગેટ માં જ્યાં નીકળ્યા મેં તમને સમજાવ્યું કે તો કેટલું ઇન્ક્રીઝ કરવાનું તો એક લાઈન આપણે લખી નાખી કે એવરી અત્યારે આપણું જે એક્ચ્યુઅલ કેટલું છે એક્ચ્યુઅલ વોટર સિમેન્ટ રેશિયો કેટલો છે તો એક્ચ્યુઅલ વોટર સિમેન્ટ રેશિયો છે 0.45 તો બે વચ્ચેનો જે છે ગેપ કેટલાનો છે ગેપ જોઈએ તો તો જે છે રિક્વાયર્ડ વોટર સિમેન્ટ રેશિયો બરાબર છે માઇનસ એક્ચ્યુઅલ વોટર સિમેન્ટ રેશિયો 0.50 માઇનસ 0.45 એટલે 0.05 નો કઈ ગેપ છે 0.05 નો ગેપ તો હવે હું લખું છું એક લાઈન ફોર એવરી ડિક્રીઝ ઇન વોટર સિમેન્ટ રેશિયો ઓફ 0.05 ઇન્ક્રીઝ 0.01 ફોર કોર્સ એગ્રીગેટ એટલે આમાં જો જ્યારે 0.05 નો ઘટાડો થાય જ્યારે પણ જેટલી વાર પણ જો 0.55 હોય મેઇન હોત વોટર સિમેન્ટ રેશિયો ને તમારે 0.45 હોય તો 0.10 નો ઘટાડો થાય તો 0.05 બે વખત આવે તો જેટલી વખત 0.05 નો ઘટાડો આવે ને એટલો તમારે કોર્સ એગ્રીગેટ માં ઉમેરી દેવાનો પણ કેવું કરીને તો કે 0.01 કરીને તો અત્યારે કેટલી વાર ઘટાડો આવ્યો 0.05 નો એક જ વાર બે વાર આવ્યો હોય તો તમારે 0.02 ઉમેરવું પડે અત્યારે કેટલી વાર આવ્યો એક વાર તો 0.05 ખાલી મારે 0.01 જ ઉમેરવાનું છે તો કોર્સ એગ્રીગેટ નું કેટલું થશે તો કે 0.64 પ્લસ 0.01 એટલે આનું થઈ જશે 0.65 બરાબર છે કેટલું થઈ જશે 0.65 હવે આની પછીનો જે સ્ટેપ છે ને બરાબર ઈ સ્ટ્રોંગ જો આટલો બધો હોય ને તો જ કરવાનું પ્લમ કોન્ક્રીટ હોય ને તો જ કરવાનું બાકી કરવાની જરૂર નથી શું કામ સમજો કે અમારે 6 માળની બિલ્ડિંગ છે બરાબર અથવા તો ડેમ છે મારો બહુ મોટો ડેમ છે ડેમમાં મારે છે ને પંપ કરીને કોન્ક્રીટ પહોંચાડવું છે એની હાઈટ તો હું કે 12 કે 13 મીટર 14 મીટર ની હશે 15 મીટર નો ડેમ હોય 20 મીટર નો હોય તો એટલી હાઈટ સુધી જો મારે કોન્ક્રીટ પહોંચાડવું હોય તો કોન્ક્રીટ માટે મારે શું કરવું પડે કે હું પાઇપ થી પહોંચાડું હવે તમને ખબર છે કે સિમેન્ટ થઈ તરત જામવા માંડે તમને તરત જામવા માંડે તો શું થાય તો બધું પાઇપમાં જમા થવા માંડે બરાબર છે પાઇપમાં જમા થઈ જાય તો પાઇપ બ્લોક કરી નાખે અથવા તો જેમ જેમ હું છે કોર્સ એગ્રીગેટ નું પ્રમાણ વધારતો જાઉં એમ એમ છે ને છૂટા થવા માંડે સેગ્રીગેશન તો જ્યારે પ્લમ કોન્ક્રીટ હોય ત્યારે સેગ્રીગેશન ના ચાન્સીસ હોય બરાબર બાકી આ સ્ટેપ નહીં કરતા ખાલી જો સ્લમ્પ આટલો બધો આવે તો જ તમારે આ સ્ટેપ આની પછીનું કરવાનું છે એમાં હું શું કરીશ કે આનો પર્સન્ટેજ ઘટાડીશ કોર્સ એગ્રીગેટ ઓછા યુઝ કરીશ શું કામ કારણ કે સ્લમ્પ બહુ વધારે છે સ્લમ્પ વધારે તો છે ને એગ્રીગેટ છૂટા પડવા પડશે છૂટા પડશે તો સેગ્રીગેશન થઈ જશે એ તમારે આગળ છે ને સિટીમાં આવી ગયું છે તો સેગ્રીગેશન માટે મારે શું કરવું પડશે તો જોઈએ સેગ્રીગેશન ટેકલ કરવું હોય આપણે બરાબર તો હજી છે એ હું 10% ઘટાડીશ 10% ડિક્રીઝ to avoid segregation તાં 10% ઘટાડી નાખું તો 0.65 10% of 65 પ્રિયા આન્સર આવે છે સમજીંગ એ આવે છે તમારો 585 બરાબર આ તમને કોનો મળ્યો તો કે કોર્સ એગ્રીગેટ તો ફાઇન નું જોતો હોય તો મને ખબર છે બરાબર શું ખબર છે કે ટોટલ 1 નો વર્ગ છે તો 1 મીટર ક્યુબ માંથી 0.585 કાઢ નાખું તો મને ફાઇન નો મળી ગઈ તો ફાઇન નું છે તમારું સમથિંગ આવશે 0.415 ફાઇન એગ્રીગેટ નું વોલ્યુમ નું પ્રપોર્શન આનું કઈ કરશું આ ગણી લીધું એનું કઈ આપણે કરશું ડન આ દિશા અહીંયા સુધી મેઈન તમારા સ્ટેપ્સ આવે છે અને પછી સીધે સીધું આપણે સ્ટ્રાઇક થાય છે ડિઝાઇન મિક્સ હવે મારે સીધું કેલ્ક્યુલેશન લેવાનું છે
કઈ કેલ્ક્યુલેશન જો ફટાફટી તમને નહીં સમજાય તો કેલ્ક્યુલેશન કેવી રીતે થશે બરાબર ઓલમોસ્ટ આપણે કમ્પ્લીશન પર છીએ સૌના તો 6 ડિઝાઇન મિક્સ બધું કેલ્ક્યુલેશન લેતો જવાનું કેવી રીતે થશે સૌથી પહેલા તમે જે ગણ્યું એ ગણીને આપણે લખતા જઈએ સૌથી પહેલા તમે કોન્ક્રીટ કે મારે કોન્ક્રીટ કેટલાનું બનાવવાનું છે તો કે 1 મીટર ક્યુબ વોલ્યુમ નું બનાવવાનું છે 1 મીટર ક્યુબ નું જે કદ હોય ને એટલું મારે કોન્ક્રીટ બનાવવું છે એના માટે સૌથી પહેલા આપણે જોતું તો સિમેન્ટ બરાબર સિમેન્ટ કેટલા મીટર ક્યુબ જોશે તો આનું કઈ ઇક્વેશન છે ક્યુબ નું આ બધા વોલ્યુમ ગણું છું બરાબર બધાયના હું વોલ્યુમ ગણું છું રીઝન શું છે કે આના છે મને બે વોલ્યુમ ના ફોર્મમાં મળ્યા છે કોસ એગ્રીગેટ ને સાઇન એગ્રીગેટ વોલ્યુમ માં મળ્યા છે મને કેટલા કિલો છે ને એ મને નથી ખબર પડી તો કેલ્ક્યુલેશન કરશો મને ખબર પડી જશે કેવી રીતે જો પહેલા નું કદ ગણું છું કોનું કદ તો કે સિમેન્ટ નું શું છે ઇક્વેશન કદ નું તો કે જો પહેલા ડેન્સિટી નું યાદ છે ડેન્સિટી ઇક્વલ્સ ટુ શું થાય તો કે માસ અપોન વોલ્યુમ થાય માસ અપોન વોલ્યુમ તો આ વોલ્યુમ ગણવું હોય તો વોલ્યુમ ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઇક્વલ્સ ટુ માસ બાય ડેન્સિટી ઓર સ્પેસિફિક ગ્રેવિટી બરાબર માસ બાય ડેન્સિટી ઓર ડેન્સિટી ને મારે છે ને બીજા ટર્મમાં લખવું તો સ્પેસિફિક ગ્રેવિટી તો જો ઈ અહીંયા હું લખું છું કેવી રીતે તો જોઈએ શું હશે માસ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઇનટુ 1000 તો સિમેન્ટ નું 404 કિલો જેવું મને ખબર પડી હતી બરાબર આની પહેલા કેલ્ક્યુલેશન કર્યું હતું તો સ્પેસિફિક ગ્રેવિટી આપણને આપી છે 2.3 ઇનટુ 1000 તો કદમાં ફેરવીએ કરના કે ડિવાઇડ આનો આન્સર આવે છે તમારો સમથિંગ 0.138 મીટર ક્યુબ તો ટોટલ 1 માંથી 0.138 કોણ રોકશે જગ્યા સિમેન્ટ પછી વાત કરીએ વોટર અને એનું વોલ્યુમ ઇક્વેશન સેમ જ રાખશે માસ બાય સ્પેસિફિક ગ્રેવિટી ઇનટુ 1000 આનો માસ હતો 181.82 લિટર સ્પેસિફિક ગ્રેવિટી પાણીની કેટલી હોય પાણીને પારાની પાણીની 1 પારાની 13.6 હાઇડ્રોલિક્સ બધું યાદ રાખવાનું બરાબર તો આનો કરીએ ડિવાઇડ તો આન્સર આવશે તમારો સમથિંગ 0.182 મીટર ક્યુબ પછી નેક્સ્ટ હવે આમાં જે બીજા મટીરીયલ છે એ જો મેં નથી ગણાવી હજી એક એડમિક્સર ની નતો ગણ તો લઈ લે કેલ્ક્યુલેશન માં માસ બરાબર છે સોરી વોલ્યુમ ઓફ એડમિક્સચર કેવી રીતે કેલ્ક્યુલેટ થશે એડમિક્સચર નું તેમાં બી સેમ ઇક્વેશન માસ અપોન સ્પેસિફિક ગ્રેવિટી ઇનટુ 1000 સ્પેસિફિક ગ્રેવિટી તમે જે કંપનીમાંથી એડમિક્સચર પરચેસ કરો એ તમને લખીને આપશે પણ એની મેં એના માટે પહેલા મને એનો માસ નથી ખબર એનું વજન કેટલું છે એ નથી ખબર એનું વજન જનરલી કેટલું કહી શકું તો જનરલી એનું વજન છે ને બરાબર 1.2% કોના તો કે સિમેન્ટના વેઇટના બરાબર એગ્રીગેટ જો મને ન લખ્યું હોય રકમમાં ન આપ્યું હોય તો કેવું લઈ શકીએ આપણે 1.2% સિમેન્ટના વેઇટના તો સિમેન્ટનો વેઇટ તમારો 1.2 અને એનો વેઇટ છે 404 એના 1.2% લઈ શકું તો આની જગ્યાએ માસની જગ્યાએ હું કંઈક લખી શકું માસ એટલે તો કે 1.2% ઓફ 404 ડિવાઇડેડ બાય એની સ્પેસિફિક ગ્રેવિટી રકમ આપેલી છે 1.21 ગુણ્યા 1000 તો જી આનું થશે બરાબર માસ ઈ થશે સોરી તમારે જે વોલ્યુમ થશે ઈ થશે 0.004 મીટર ક્યુબ 0.004 મીટર ક્યુબ ચલો નેક્સ્ટ હવે જે આપણા મેઈન જે મટીરીયલ્સ છે જેની આપણે નથી ખબર કે માસ કેટલો કેમ આનો માસ શોધી લીધો એનું કેટલા કિલો છે એવી જ રીતે હું ડિફાઇન કરીશ શું થશે કે કોસ એગ્રીગેટ અને સાઇન એગ્રીગેટ આની સિવાય મેં તમને હજી એક વસ્તુ કીધી હતી કે આની અંદર હવા હશે એન ટ્રેપ્ડ એર હવા બરાબર એસ પર કોડ એવું કહે છે કે એન્ટ્રેપ્ડ એર ઇક્વલ્સ ટુ 0 લેવું પણ તમે ગમે એમ કરો ગમે એટલું સારું ધ્યાન રાખો હવા થોડીક તો અંદર રહી જ જશે તો હું હવા કેટલી લઉં છું તો કે 2% ઓફ 1 મીટર ક્યુબ ટોટલ વર્કના 2% તો અંદર હવા હશે ને હશે જ બરાબર તમે ગમે એવી રીતે અને સારી રીતે ટ્રાય કરો બરાબર આ આપણા એક્સપિરિયન્સ ઉપર છે સાઇટ એક્સપિરિયન્સ ઉપરથી આપણે આ ફાઇનલાઇઝ કર્યું તો આનું કેટલું થયું 1 મીટર ક્યુબના 2% કરો છો તો એ થશે 0.02 મીટર ક્યુબ આટલું શું હશે તમારું એન ટ્રેન એ હવે નેક્સ્ટ આવી જઈએ હવે મારે કોસ એગ્રીગેટ ને સાઇન એગ્રીગેટ જોઈએ છે એના માટે હું શું કરી શકું જો છઠ્ઠું
કે વોલ્યુમ અમારે એનો વોલ્યુમ જ ગણું છું આજે વોલ્યુમ ઓફ ઓલ એગ્રીગેટ એમાં ફાઇન અને કોર્સ બંને આવી ગયા બરાબર ફાઇન અને કોર્સ બંને આવી ગયા તો મારે ખાલી આ બે બાકી રહ્યા તો શું કરવું પડે મને ખબર છે ટોટલ એક છે એમાંથી હું સિમેન્ટ બાદ કરી નાખું એનું વોલ્યુમ વોટર જેને ગણ્યું એનું વોલ્યુમ કાઢી નાખું પછી એડમિક્સચર છે એનું વોલ્યુમ અને આ એર આનો શું કરી શકીએ તો આ બેને સેપરેટલી ગણવા છે મારે કોર્સ એ સેપરેટલી ગણીશ અને ફાઇન પણ હું સેપરેટલી ગણીશ તો હવે વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ બરાબર અને પછીનો સ્ટેપ જીનો આવતો એ નેક્સ્ટ વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ આ કોર્સ એગ્રીગેટ નું વોલ્યુમ ગણવું હોય તો કેવી રીતે કેલ્ક્યુલેટ થાય તો જો આખે આખું મેં સપોઝ મારે માસ ગણીએ આપણે બરાબર વોલ્યુમ તો આપણી પાસે છે માસ ગણવું છે તો ડેન્સિટી નું ઇક્વેશન હજી એ છે ડેન્સિટી ઇક્વલ્સ ટુ શું થશે ઓકે માસ અપોન વોલ્યુમ તો અહીંયા શું થશે વોલ્યુમ ઇનટુ ડેન્સિટી બરાબર તો એ જ કરું છું જો વોલ્યુમ ઓફ કોર્સ એગ્રીગેટ બરાબર છે પછી ઇનટુ વોલ્યુમ ઓફ ઓલ એગ્રીગેટ આખા તો ઇક્વેશન એવું હોય તો યાદ રાખી લો બરાબર પણ બના બના યાદ રાખી લઈએ છીએ લગાડીશ એક માંથી 0.585 તમારે રાખવાના હોય તો આટલા માટે કેટલા તો ઈ એટલે હું અહીંયા કેલ્ક્યુલેશન માં લઉં છું ઈ કેટલું હતું તમારું તો કે 0.585 ઇનટુ ઓલ એગ્રીગેટ કેટલા છે તો કે 0.556 ઇનટુ એની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે કોર્સ એગ્રીગેટ ની 1.25 અને ઇનટુ 1000 મારો મને માસ મળશે એની માસ મળશે 1082 કેજી હવે જે રીતે કોનો માસ ફાઇન કરી શકીએ આપણે ફાઇન એગ્રીગેટ બરાબર હવે જે રીતે ફાઇન કરીએ માસ ઓફ ફાઇન એગ્રીગેટ ઇક્વેશન આ જ આવશે વોલ્યુમ ઓફ ફાઇન એગ્રીગેટ ઇનટુ વોલ્યુમ ઓફ ઓલ એગ્રીગેટ ઇનટુ સ્પેસિફિક ગ્રેવિટી અને ઇનટુ 1000 આનો તો 0.415 ઓલ એગ્રીગેટ છે તમારો 656 એક પોઈન્ટ અને સ્પેસિફિક ગ્રેવિટી છે 2.82 અને ઇનટુ 1000 અને જે વેટ આવે છે એ વેટ આવે છે તમારો અને જે 2.65 બરાબર 2.65 છે 2.85 નથી અને જે વેટ આવે છે તમારો 721.4 કિલો આવે છે જે આ બે ટર્મ મિસિંગ હતા એ ટર્મ આપણે છેલ્લે ફાઇન્ડ કરી લીધા અને અહીંયા તમારે નેક્સ્ટ ડિઝાઇન ઓલમોસ્ટ કમ્પ્લીટ લાસ્ટમાં એક સમરી બનાવીને તમારે આપવાની થાય સમરી એટલે તમે કઈ કઈ વસ્તુઓમાં કેલ્ક્યુલેટ કરીને તમે ગ્રેડ સેવન્થ સ્ટેપ લાસ્ટ સ્ટેપ તમારું ઈ છે તમારી સમરી તો અહીંયા જે તમારી સ્ક્રીન ઉપર આવે છે એ બધા તમારા જે આપણે યુઝ કરેલું છે બરાબર કોન્ક્રીટમાં બધા મટીરિયલ્સ એની સમરી સ્ક્રીન ઉપર ડાયરેક્ટલી લખીને આપેલી છે આના સિવાય જો તમને કોઈ કાંઈ ડાઉટ લાગે તો તમે મેસેજ કે કોલ કરીને મને પૂછી શકો છો થેન્ક યુ